નમસ્કાર મિત્રો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મેશા મકવાણા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો આપણે જોઈશું કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના મોસ્ટ એમપી સો પ્રશ્નો અને આ પાર્ટ બીજો છે બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સો ટકા ઉપયોગી વિડીયો છે તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ આ એમપી પ્રશ્નો લીધેલા છે જોઈએ મૃદાસ સ્વાસ્થ્ય કાર્ડ યોજનાનો પ્રારંભ વડાપ્રધાને કયા સ્થળેથી કરાવ્યો રાજસ્થાનના સુરતગઢ ખાતેથી કરાવ્યો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો એક મે બે હજાર સોળના રોજ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય નવજાત શિશુ કાર્ય યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો અઢાર સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી સાત જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ કરવામાં આવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કેટલા ટકા ખેડૂતોને વીમા કવચ પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્રેવીસ ટકાથી વધારીને પચાસ ટકા અનુસૂચિત જાતિ માટે ઋણવૃદ્ધિ ગેરંટી યોજનાનો પ્રારંભ ક્યાં સ્થળેથી કરવામાં આવ્યો નવી દિલ્હી ખાતેથી ઇન્દિરા ગાંધી વિકલાંગતા પેન્શન યોજનાનો લાભ કઈ વયજૂથની વ્યક્તિઓને મળે છે અઢારથી ચોસાઠ વય જૂથની ગરીબી રેખાથી નીચે જીવતી વિકલાંગ વ્યક્તિઓને મળે છે નારી આર્થિક સશક્તિકરણ યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો આઠ ફેબ્રુઆરી બે હજાર તેરના રોજ સુગમ્ય ભારત અભિયાનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તે ત્રણ ડિસેમ્બર બે હજાર પંદરના રોજ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો મધ્યપ્રદેશના સિરોહ ખાતેથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કયા વર્ષ સુધી દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે બે હજાર બાવીસ સુધીમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પાકને કેટલા ટકા નુકસાન થાય તો વળતર આપવાની જોગવાઈ છે તેત્રીસ ટકા નુકસાન થાય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પાકના નુકસાનના સર્વેક્ષણ બાદ વળતરની કેટલી રકમ તાત્કાલિક ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે તો પચીસ ટકા રકમ ઉસ્તાદ યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો ચૌદ મે બે હજાર પંદરના રોજ કરવામાં આવ્યો મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પંદરના રોજ ઉસ્સાહ યોજનાના મુખ્ય લાભાર્થી કોણ છે વણકરો અને હસ્તશિલ્પકારો છે ઉસ્સાદ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે હસ્તકલાનો વિકાસ થાય અટલ પેન્શન યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો નવ મે બે હજાર પંદરના રોજ અટલ પેન્શન યોજનાનો પ્રારંભ વડાપ્રધાને ક્યાં સ્થળેથી કરાવ્યો કલકત્તા ખાતેથી અટલ પેન્શન યોજનામાં કઈ વય જૂથની વ્યક્તિઓ લાભ લઈ શકે છે અઢારથી ચાલીસ વય જૂથની વ્યક્તિઓ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી નવ મે બે હજાર પંદરના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો કલકત્તા ખાતેથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ કઈ વય જૂથની વ્યક્તિઓને મળવાપાત્ર છે અઢારથી પચાસ વય જૂથની વ્યક્તિઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો પ્રારંભ કઈ તારીખે થયો નવ મે બે હજાર પંદરના રોજ થયો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરાયો તો કલકત્તા ખાતેથી કરાયો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ કઈ વય જૂથની વ્યક્તિઓને મળવાપાત્ર છે અઢારથી સિત્તેર વર્ષની વય જૂથની વ્યક્તિઓને દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજનાનો પ્રારંભ ક્યારથી થયો સોળ ઓક્ટોબર બે હજાર ચૌદથી સેતુ ભારતમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે બધા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે ક્રોસિંગ મુક્ત કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સ્કિલ ઇન્ડિયાનો પ્રારંભ વડાપ્રધાન શ્રી મોદીએ ક્યારથી થયો પંદર જુલાઈ બે હજાર પંદરથી થયો સ્કિલ ઇન્ડિયાનો પ્રારંભ વડાપ્રધાન શ્રી મોદીએ કયા સ્થળેથી કરાવ્યો નવી દિલ્હી ખાતેથી સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત બે હજાર બાવીસ સુધી કેટલા યુવાનોને પ્રશિક્ષણ આપી કાર્યકુશળ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્રીસ કરોડ યુવાનોને સુવર્ણ મૌદ્રિકરણ યોજનામાં ઓછામાં ઓછું કેટલું સોનું જમા કરાવવાની જોગવાઈ છે ત્રીસ ગ્રામ સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો પાંચ નવેમ્બર બે હજાર પંદરના રોજ કરવામાં આવ્યો સુવર્ણ મૌદ્રીકરણ યોજનાનો પ્રારંભ ક્યારથી થયો પાંચ નવેમ્બર બે હજાર પંદરથી સુવર્ણ સિક્કા અને બુલિયન યોજના ક્યારે શરૂ થઈ પાંચ નવેમ્બર બે હજાર પંદરથી ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની ફાસ્ટેગ યોજના ક્યારથી શરૂ થઈ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચૌદથી શરૂ થઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે સ્ટેન્ડઅપ યોજનાના મુખ્ય લાભાર્થી કોણ છે અનુસૂચિત જાતિ અને અનુ જનજાતિના લોકો છે સ્માર્ટ સિટી મિશનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો પચીસ જૂન બે હજાર પંદરથી રાષ્ટ્રીય અભિયાન યુ એન્ડ મીનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો અગિયાર માર્ચ બે હજાર ચૌદથી કરવામાં આવ્યો રાષ્ટ્રીય અભિયાન યુ એન્ડ મીનો પ્રારંભ કયા રોગના ઉન્મૂલન માટે કરવામાં આવ્યો ડેન્ગ્યુના સ્વચ્છ ભારત અભિયાન ક્યાં સુધી ભારતને સ્વચ્છ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો બે ઓક્ટોબર બે હજાર ઓગણીસ સુધી શહેરી વિસ્તારમાં ખુલ્લામાં ચૌસ શૌચક્રિયાથી મુક્ત થનાર ગુજરાતનું પ્રથમ શહેર ક્યું છે રાજકોટ મેક ઇન ઇન્ડિયાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદથી મેક ઇન ઇન્ડિયા માટે રચવામાં આવેલ ઇન્વેસ્ટર્સ ફેસિલિટી ફેસિલિટેશન સેલનું મુખ્યાલય ક્યાં રાખવામાં આવ્યું નવી દિલ્હી મેક ઇન ઇન્ડિયા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વિદેશી રોકાણ છે રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો વીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ હરિત અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ હરિત અભિયાન અંતર્ગત મુખ્ય કામગીરી કઈ છે સડકોની બંને બાજુ છાયાદાર વૃક્ષો વાવવાની છે ડીડી કિસાન ચેનલનો પ્રારંભ ક્યારે થયો છવ્વીસ મે બે હજાર પંદરના રોજ થયો ઈ પશુ હાર્ટ પોર્ટલનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો છવ્વીસ નવેમ્બર બે હજાર સોળના રોજ અધ્યાપક શિક્ષણ પોર્ટલ પ્રશિક્ષણનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો ત્રીસ જૂન બે હજાર સોળના રોજ ભારતવાણી વેબ પોર્ટલ અને મોબાઈલ એપની જાહેરાત ક્યારે કરવામાં આવી પચીસ મે બે હજાર સોળના રોજ ભારતવાણી વેબ પોર્ટલ અને મોબાઈલ એપની જાહેરાત કયા સ્થળેથી કરાઈ લખનૌ યુપી ખાતેથી કરાઈ ભારતવાણી વેબ પોર્ટલ અને મોબાઈલ એપમાં કેટલી ભારતીય ભાષાના શબ્દોકોષોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બાવીસ કિસાન પોર્ટલની શરૂઆત ક્યારે કરવામાં આવી સોળ જુલાઈ બે હજાર તેરના રોજ ક્રોપ ઇન્સ્યોરન્સ મોબાઈલ એપનો પ્રારંભ ક્યારે થયો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પંદરના રોજ પ્રધાનમંત્રી જનધન યોજનાનો પ્રારંભ ક્યારે થયો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ સેમ કાર્યક્રમ શાને લગતો છે ગ્રામીણ વિકાસને લગતો છે નહીં રોશની કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કયો છે અલ્પસંખ્યક મહિલાઓનો નેતૃત્વ વિકાસ છે દિશા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મહિલાઓમાં સૂચના પ્રૌદ્યોગિકી શિક્ષણનો છે ભારત નિર્માણ યોજનાનો પ્રારંભ ક્યારે થયો સોળ ડિસેમ્બર બે હજાર પાંચના રોજ સંકલ્પ યોજના શાના ઉન્મ ઉન્મેલન માટેની યોજના છે એચઆઈવી એઇડ્સની રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના સમગ્ર દેશમાં ક્યારથી લાગુ થઈ એક એપ્રિલ બે હજાર આઠથી લાગુ થઈ નરેગાનું નામ બદલીને મનરેગા ક્યારે કરવામાં આવ્યું બે ઓક્ટોબર બે હજાર નવના રોજ સર્વ શિક્ષા અભિયાન કયા વય જૂથમાં વય જૂથના બાળકો માટે છે છ થી ચૌદ વર્ષના બાળકો માટે છે વિજય વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા દસ્તાવેજ શાને લગતો છે આર્થિક વિકાસને લગતો છે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા દસ્તાવેજ સાથે કયા મહાનુભાવનું નામ સંકળાયેલું છે તો એપીજે પી અબ્દુલ કલામનું નામ સંકળાયેલું છે મુદ્રા બેંક યોજનાનો પ્રારંભ ક્યારે થયો આઠ એપ્રિલ બે હજાર પંદરના રોજ મુદ્રાનું પૂરું નામ શું છે તો મુદ્રાનું પૂરું નામ થશે માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રિફા રિફાઈનાન્સ એજન્સી વેલકમ ટુ ઇક્રેડિબલ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ ક્યારથી થયો એપ્રિલ બે હજાર પંદરથી વેલકમ ટુ ઇક્રેડિબલ ઇન્ડિયા અભિયાનનો મુખ્ય મુખ્ય મંત્ર શું છે સ્વચ્છતા સુરક્ષા અને આતિથ્ય એનો મુખ્ય મંત્ર છે સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરાયો હરિયાણાના પાણીપતમાંથી સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજના ખાતું ખોલવાની તારીખથી કેટલા વર્ષે પરિપક્વ થાય છે એકવીસ વર્ષે સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજનાની શરૂઆત ક્યારે થઈ બાવીસ જાન્યુઆરી બે હજાર પંદરના રોજ થઈ બેટી બચાવ બેટી ભણાવ યોજનાનો પ્રારંભ ક્યારે થયો બાવીસ જાન્યુઆરી બે હજાર પંદરના રોજ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મહિલા લિંગ પ્રમાણમાં વધારો કરવો એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે બેટી બચાવો બેટી ભણાવો યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો હરિયાણાના પાણીપત ખાતેથી કરવામાં આવ્યો કિસાન વિકાસ યોજના કઈ તારીખથી ફરી ચાલુ થઈ છે અઢાર નવેમ્બર બે હજાર ચૌદથી દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદથી થયો મહિલા વૈજ્ઞાનિકો માટેની કિરણ યોજનાનો પ્રારંભ ક્યારે થયો અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચૌદથી થયો કિરણ યોજના શાને લગતી છે મહિલા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટેની છે મહિલા વૈજ્ઞાનિકો માટેની કિરણ યોજનામાં કિરણ એટલે તો કિરણ એટલે નોલેજ ઇનોવેશન રિસર્ચ એડવાન્સમેન્ટ થ્રો ન્યુટ્રિંગ એ કિરણનું પૂરું ફૂ થશે પડે ભારત બઢે ભારત યોજનાનો પ્રારંભ ક્યારથી થયો સોળ ઓગસ્ટ સોરી છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજથી રાષ્ટ્રીય ગોકુળ મિશનનો પ્રારંભ ક્યારથી થયો છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજથી રાષ્ટ્રીય ગોકુળ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે દેશી ગાયોનું જતન અને રક્ષણ કરવું મૌલાના આઝાદ સ્વાસ્થ્ય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો ચાર માર્ચ બે હજાર ચૌદથી થયો રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો વીસ જાન્યુઆરી બે હજાર ચૌદથી રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો ક્યાંથી થયો તો બેંગ્લુરથી થયો રાષ્ટ્ર ઉન્નત યોજનાનો પ્રારંભ ક્યારે થયો બાર જાન્યુઆરી બે હજાર પંદરથી થયો રાષ્ટ્ર ઉન્નત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગામડાને શિક્ષણથી જોડવા જીવન પ્રમાણ યોજનાનો પ્રારંભ ક્યારે થયો એક એપ્રિલ બે હજાર પંદરથી થયો વન બંધુ યોજનાનો પ્રારંભ ક્યારે થયો અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચૌદથી થયો ડીબીટીએલ યોજનાનો સૌપ્રથમ પ્રારંભ ક્યારે થયો પંદર નવેમ્બર બે હજાર ચૌદના રોજ થયો ડીબીટીએલ યોજના ક્યારથી સમગ્ર દેશમાં લાગુ પડાય છે એક એપ્રિલ બે હજાર પંદરના રોજથી એલ બલ્બ યોજનાનો પ્રારંભ ક્યારથી થયો પાંચ જાન્યુઆરી બે હજાર પંદરથી રાષ્ટ્રીય કૃમિ નિવારણ અભિયાન પ્રારંભ ક્યારથી થયો દસ ફેબ્રુઆરી બે હજાર પંદરના રોજ મિશન ઇન્દ્રધનુષ યોજનાનો પ્રારંભ ક્યારથી થયો પચીસ ડિસેમ્બર બે હજાર ચૌદથી થયો મિશન ઇન્દ્રધનુષ યોજના સાને લગતી છે બાળકોને રસીકરણ કરવું એને લગતી છે દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ તે યોજનાનો પ્રારંભ ક્યારથી થયો સોળ ઓક્ટોબર બે હજાર ચૌદથી તો મિત્રો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજ નવા નવા વિડીયો નવી નવી માહિતી મળતી રહે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલા આપેલી ટેલિગ્રામ ચેનલની લિંક ઉપરથી તમને મળી જશે હવે જોઈએ ટેસ્ટ પહેલો પ્રશ્ન છે અટલ પેન્શન યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો બીજો પ્રશ્ન છે સ્કિલ ઇન્ડિયાનો પ્રારંભ વડાપ્રધાન શ્રી મોદીએ કયા સ્થળેથી કરાવ્યો ત્રીજો પ્રશ્ન છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને ચોથો પ્રશ્ન છે કિરણ યોજના શાને લગતી છે તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો